ગણેશ ઉત્સવને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ લોકોને અપીલ કરી છે. લાઉડસ્પીકર અને ડીજેને ધીમે વગાડવા હર્ષ સંઘવીએ અપીલ કરી. લોકોને પરેશાની ન થાય તે રીતે તહેવાર ઉજવવાની તેમણે વાત કરી. લોકો ઉત્સાહપૂર્વક તહેવાર મનાવી શકે તે માટે વ્યવસ્થા કરાશે તેવી વાત પણ સંઘવી દ્વારા કરવામાં આવી છે. લોકોને પણ તેમણે અપીલ કરી છે કે લાઉડસ્પીકર ધીમા વગાડવામાં આવે, લોકો ઉત્સાહપૂર્વક તહેવાર મનાવે એ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગણેશ ઉત્સવને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લોકોને અપીલ કરી, કહ્યું લાઉડસ્પીકર અને ડીજેને ધીમે વગાડવામાં આવે, લોકોને પરેશાની ન થાય એ રીતે તહેવાર ઉજવવામાં આવે તેવી અપીલ પણ ગૃહ રાજ્યમંત્રીએ લોકોને કરી છે. સાથે જ કહ્યું કે લોકો ઉત્સાહપૂર્વક તહેવારને ઉજવી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લાઉડસ્પીકર અને ડીજેને ધીમે વગાડવા હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી, કહ્યું કે લોકોને પરેશાની ન થાય તે રીતે તહેવાર ઉજવવો જોઈએ, સાથે જ લોકો ઉત્સાહપૂર્વક તહેવાર મનાવી શકે તે માટેની વ્યવસ્થા કરાશે તેવી વાત પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે. અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે લોકોને અપીલ કરી છે લાઉડસ્પીકર અને ડીજે ધીમે વગાડવા માટે. મારું એવું માનવું છે કે દરેક પોલીસ સ્ટેશન દીઠ ભલે દરેક જગ્યા પર આ ટીમ ના જઈ શકે, મોટા મંડપોમાં મોટા ગ્રુપોની અંદર દરરોજ ત્રણ ત્રણ ચાર ચાર પ્રોગ્રામ થાય તો આખા શહેરમાં 30-40 પ્રોગ્રામ સુધી પહોંચી શકે, પરંતુ બેનરોના માધ્યમથી પોલીસની ટીમના માધ્યમથી સુરત શહેરના બધા જ પંડાલો સુધી પોલીસ સ્ટેશન વાઇઝ પ્લાનિંગ કરીને પહોંચવું જોઈએ. નાનાથી નાના પંડાલથી લઈને મોટાથી મોટા પંડાલ સુધી આપણે પહોંચી શકીએ તેની વ્યવસ્થાઓ આપણે ગોઠવવી જોઈએ. સુરત શહેર પોલીસને મારે બીજું બી ખાસ સૂચન છે, ગણેશ ઉત્સવનો તહેવાર એટલે સુરત શહેર માટે જીવાદોરી પ્રમાણે છે. ગણપતિ બાપ્પા આવે એટલે સુરતીઓ બધા લહેરમાં હોય, એટલે લહેરમાં રહે બધા આનંદથી તહેવાર બનાવે, જરા અડધો એક કલાક આમ તેમ થાય તો સહયોગ કરજો. અને લોકોને બી વિનંતી છે કે ડીજે જરા ધીરું વગાડજો, જેના કારણે આપણા જ સોસાયટીના લોકો 100 નંબર પર ફોન ના કરે. આ ઉત્સવ એ ખૂબ મહત્વનો છે. આ ઉત્સવ માત્ર સમાજને એકત્ર થાય છે એટલું જ નહીં, ગણપતિજી પર આસ્થા છે એટલું જ નહીં, પરંતુ તમે જોજો તો સુરત શહેરના નાના નાના વેપારીઓ, ચાહે મંડપવાળા હોય, ચાહે નાનું મોટું કેટરિંગનું કામ કરતા હોય, હોટલવાલા, લારીવાલા, લાઇટવાલા, તમને ઢોલવાલા, બેન્ડવાલા, ડીજેવાલા કે પછી ટ્રક અને ટેમ્પોવાલા, બધા જ લોકોને દિવાળી તો અમારે ગણપતિના તહેવારમાં જ થઈ જાય. હવે દિવાળી એ લોકોની આ 10 દિવસમાં જ આવી ગઈ, એ લોકોને વેપાર જ એટલો થઈ જાય કે દિવાળીની ચિંતા દૂર થઈ જાય, એટલે વધુમાં વધુ વેપાર થાય, વધુમાં વધુ લોકો ભક્તિથી ગણપતિજીની આસ્થા, ગણપતિજીનો તહેવાર બનાવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આપણે સૌ લોકો મદદગાર થજો. ક્યાંક નાની મોટી તકલીફ થાય, ક્યાંક નાનો મોટો અડધો એક કલાક આમ તેમ થાય તો મદદગાર કઈ રીતે થવાય એ જરૂરથી જોવું જોઈએ. કારણ કે જો ગુજરાતની અંદર ગણપતિજીની તહેવાર એટલો સરસ ના મનાવાય તો બીજા દેશમાં જઈને તો મનાઈ નથી શકવાના. તો આપણો દેશ છે, આપણું રાજ્ય છે, બધા માટે સંપૂર્ણ એકદમ ઉત્સાહપૂર્વક ઉત્સાહથી ગણપતિજીનો તહેવાર બનાવી શકે એ પ્રકારની વ્યવસ્થા આપ સૌ લોકો કરો એવી મારી ખાસ સૂચન છે.